સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલ માટેની ત્રીજી રીત લોપની રીત. લોપની રીત સમજવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા બે રીત આપણે જોઈ લીધી છે, એક આલેખની રીત અને બીજી આદેશની રીત. આજે ત્રીજી રીતનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરોબર સમજો, કઈ રીતે લોપની રીતે ઉકેલ શોધી શકાય. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક સમીકરણ યુગ્મ આપી દી કે 2x + 3y = 5. આ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ 3x - 2y = 1 આ બીજું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ રીતનું નામ લોપની રીત એટલા માટે પડ્યું કે એમાં એક ચલનો આપણે લોપ કરવાનો છે. લોપ કરવાનો છે એટલે કે એને દૂર કરવાનો છે. જો બરોબર નામ પણ સમજશો વિદ્યાર્થી મિત્રો, તેનો અર્થ એમ થાય કે એક ચલ દૂર તો જ થાય જો બંને ચલના સહગુણક સરખા હોય અને નિશાની ઓપોઝિટ હોય, એટલે કે પ્લસ હોય અને એક માઇનસ હોય. તો એનો અર્થ એમ થાય કે લોપની રીતે કોઈ સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલું કામ તમારે એ કરવું પડે કે કોઈ એક ચલ છે ને તમારે દૂર કરવાનો છે. તો એક ચલ દૂર કરવા માટે એના સહગુણકો સમાન હોવા જોઈએ અને એમની નિશાની અલગ અલગ હોવી જોઈએ. હવે અહીંયા જો તમને સમીકરણ યુગ્મ આપેલું છે 2x + 3y = 5 અને બીજું સમીકરણ યુગ્મ છે 3x - 2y = 1. વિદ્યાર્થી મિત્રો, તમને બી ઈચ્છા થાય કે મારે x છે એ દૂર કરવા છે, ચલ x છે એનો લોપ કરવો છે, તો એના સહગુણકો જો અહીંયા સહગુણક 2 છે, અહીંયા સહગુણક 3 છે. તો એનો અર્થ એ થાય કે એકનો સહગુણક 2 છે, એકનો સહગુણક 3 હોય તો દૂર ન થઈ શકે. દૂર તો જ થાય જો એમના સહગુણક સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, x દૂર કરવા છે, x ના સહગુણક સરખા કરવા માટે શું કરવું જોઈએ? તો કે બંને સમીકરણો કે કોઈ એક સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણી અને એના સહગુણકો સરખા કરવા. તો પ્રશ્ન કે યોગ્ય સંખ્યા કઈ? તો અહીં જુઓ, 2 અને 3 આનો સહગુણક 2 છે વિદ્યાર્થી મિત્રો, અને બીજો ચલ 1 છે એનો સહગુણક 3 છે. તો 2 અને 3 નો લસાઅ શું થાય? 2 અને 3 નો લસાઅ, તો કે 2 અને 3 નો લસાઅ 6 થાય. તો કે એવી સંખ્યા વડે ગુણો સમીકરણોને કે સહગુણક 6 આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, અહીંયા 2 છે તો આને મારે 3 વડે ગુણો આપણે તો 6 આવશે. બીજું આનો સહગુણક 3 છે તો આ સમીકરણને મારે 2 વડે ગુણો આપણે તો 6 આવે. એ રીતે કદાચ સમજ ન પડે વિદ્યાર્થી મિત્રો, તો એક કામ કરવાનું કે આનો સહગુણક 3 છે તો પહેલા સમીકરણને 3 વડે ગુણો, આનો સહગુણક 2 છે તો બીજા સમીકરણને 2 વડે ગુણો. આ રીતે આખા સમીકરણને ગુણવા પડે. જો બરોબર કે આનો સહગુણક છે એટલે આનો સહગુણક 3 છે તો આ સમીકરણને 3 વડે ગુણો, આનો સહગુણક 2 છે તો આ સમીકરણને 2 વડે ગુણો, પણ ઓટોમેટિક છે એનો લસાઅ કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 6 થઈ જશે. આપણે એ રીતે સમીકરણને ગુણવાના છે, એવી સંખ્યા વડે ગુણવાના છે કે જેથી એના સહગુણક છે કોઈ એક ચલના સહગુણક સમાન થાય. તો અહીંયા મારે x ના સહગુણક સરખા કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 ને 3 વડે ગુણવા પડે અને સમીકરણ 2 છે એને 2 વડે ગુણવા પડે. તો આ ગુણી અને મારે નવું સમીકરણ બનશે, સમીકરણ યુગ્મ નવું બની જશે, એ નીચે લખવું પડશે. પણ આપેલા માહિતી આપણે લખવી પડશે કે સમીકરણ 1 ને 3 અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. હવે જુઓ, સમીકરણ 1 ને 3 વડે ગુણ, 3 ગુણ્યા 2 એટલે 6x થશે. આ વત્તા નિશાની 3 ગુણ્યા 3y એટલે 9y થશે. આ બરાબરની નિશાની 3 એને ગુણ્યા 5 એટલે 15 થશે. તો આ નવું સમીકરણ મળ્યું છે વિદ્યાર્થી મિત્રને 3 નંબર આપી દીધો,
બીજા સમીકરણને 2 વડે ગુણીએ છે તો 2 ગુણ્યા 3 x એટલે 6 x, આ માઈનસ છે તો માઈનસ 2 ગુણ્યા 2 y, 2 2 4 એટલે કે 4 y બરાબર 2 ગુણ્યા 1 એટલે 2. આ નવું સમીકરણ યુગમાં એને આપણે 3 અને 4 ગણીએ. પહેલું કામ એ કરવાનું છે કોઈ એક ચલના સહગુણકો સમાન કરવા માટે સમીકરણોને કા તો બંને સમીકરણોને અથવા કોઈ એક સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. દાખલા તરીકે અહીંયા સમીકરણ 1 છે ને 3 વડે ગુણ્યા, સમીકરણ 2 ને 2 વડે ગુણ્યા, બરાબર છે, એક સરખા થઈ જશે. ધારો કે કોઈ સમીકરણ તમને આમ કહે કે 4x 3y 7 અને 2x 3y 2x 5y 3 આમ લખ્યું છે. હવે મને એક સરખા કરવો હોય વિદ્યાર્થી મિત્ર, જો બરોબર અહીં સહગુણ 4 છે ને એ સહગુણ 2 છે, તો મારે શું કરવું પડશે? માત્ર આ સમીકરણને 2 વડે ગુણો તો 2 2 4x થઈ જશે ને? એવું જરૂર નથી કે બે સમીકરણને ગુણો, કારણ કે 2 અને 4 નો લસાઅ કેટલો થાય વિદ્યાર્થી મિત્ર? 4 થાય, તો 4 આવવા જોઈએ. તો અહીં 4 તો છે લેકિન 1 વડે ગુણીએ છે, 1 વડે ગુણવાની લખવાની જરૂર નથી. અને કેટલા વડે ગુણીએ છીએ આપણે? 2 વડે. કદાચ આમ હજુ પણ ના આવડે તો આ તો એક મિત્રને તમને નથી, કારણ સહગુણક 2 છે અને 2 વડે ગુણ નાખો, આનો સહગુણક 4 છે અને 4 વડે ગુણ નાખો તો દાખલો તો થશે, બરોબર છે. તો હવે પહેલું કામ એ હતું વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા બંનેના સહગુણકો કોઈ એક ચલના સહગુણક સરખા થવા જોઈએ, આપેલું છે. તો સમીકરણ યુગમાં આપણે મળી ગયું અહીંયા 6x 9y 15 અને 6x 4y 2 સહગુણક સરખા થઈ ગયા. હવે બીજી શરત યાદ રાખો કે જેના સહગુણક સમાન હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. અહીં જો 6x છે તો નિશાની પ્લસ છે, અહીંયા 6x છે એ નિશાની પણ પ્લસ જ છે વિદ્યાર્થી મિત્રો. તો એનો અર્થ શું થાય કે અહીં નિશાની સમાન છે, પણ અહીંયા નિયમ શું કીધો કે જેના સહગુણક સમાન હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. જો સમાન હોય તો આપણે શું કરવાનું? કોઈ એક સમીકરણની બધા જ પદની નિશાની બદલી નાખો. એકની નિશાની ન બદલી છે, આ પ્લસ છે અને માઇનસ કહી ગયું, આ માઇનસ છે અને પ્લસ કહી ગયું, આ પ્લસ 2 છે એટલે શું કહી માઇનસ. હવે બદલેલી નિશાની ધ્યાનમાં લેવાની. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો ખરેખર તો કે સમીકરણ 3 માંથી સમીકરણ 4 આપણે બાદ કરીએ છીએ. તો જો આ 6x ઓછા 6x એટલે 6x ઉડી જશે, 9y પ્લસ છે અને હવે 4y કેવો આવી ગયા? પ્લસ જ આવી ગયા, સરખી નિશાની સરવાળો થાય 9y 4y એટલે કે 13y. જો બરોબર બરાબર નિશાની આ 15 પ્લસ છે 2 માઇનસ છે, 15 માંથી 2 જાય તો 13 વધશે, તો 13y બરાબર 13, તો y બરાબર 13 એના છેદમાં 13, તો y ની કિંમત 1 રહેશે, બરાબર છે. તો y ની કિંમત પડી ગઈ. આ y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 માં મૂકો, સમીકરણ 2 માં મૂકો, સમીકરણ 3 માં મૂકો કે સમીકરણ 4, આપણી પાસે જેટલા સમીકરણ અવેલેબલ હોય એ સમીકરણની અંદર આ ચલની કે એક ચલની કિંમત મૂકીએ તો આપણને બીજા ચલની કિંમત મળી જાય. તો અહીંયા આપણે સમીકરણ 1 ની અંદર કિંમત મૂકીએ તો લખીએ કે y બરાબર 1 ની કિંમત, y બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હવે જો શું છે પહેલું સમીકરણ કે 2x 3y 5, આ સમીકરણ છે. y ની જગ્યાએ કેટલા લખવાના છે? 1, તો y ની જગ્યાએ 1 લખીએ. આ 2x 3 એને ગુણ્યા 1 5, સાદો રૂપ આપો આ 2x આ 3 ગુણ્યા 1 એટલે 3 થશે બરાબર 5. 2x x ની કિંમત શોધો ને એની કરતા પણ 3 આ વધશે, માઇનસ થશે 5 માઇનસ 3. 2x બરાબર 5 માંથી 3 બાદ કરો તો 2, તો x બરાબર 2, આ 2 ગુણાકારમાંથી છેદમાં જશે 2 ભાગ્યા 2, તો x ની કિંમત 1, તો y ની કિંમત પણ 1 મળે છે વિદ્યાર્થી મિત્રો, અને x ની કિંમત પણ 1 મળે છે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ
x અને y બરાબર 1 અને 1 થશે તો વિદ્યાર્થી મિત્રો લોપની રીત ખરેખર ખૂબ જ સહેલી છે લોપની રીત નામ પરથી લોપ કરવાનો છે કોઈ એક ચલનો લોપ કરવો હોય તો આટલી વસ્તુ યાદ રહી શકે કે એના સહગુણક સરખા હોવા જોઈએ અને નિશાની એની અલગ અલગ હોવી જોઈએ દાખલા તરીકે આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક સરખા કર્યા જવાબ 1 અને 1 આવે છે કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે x સરખા કરવા મારે y સરખા કરવા છે તો જો એ રીતે દાખલો નહીં કે જો રકમ એની જ રાખીએ છે તો મને કીધું કે જો y સરખા કરવા હોય વિદ્યાર્થી મિત્રો તો મારે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવા પડે એ તમારે કેવું પડશે મને જો બરાબર અહીંયા y સરખા કરવા છે આનો સહગુણક 3 છે આ માઈનસ 2 છે આપણે બે તરીકે લઈએ છીએ તો આપણે મેં હમણાં તમને શીખવ્યું કે 2 અને 3 નો લસા 6 તો સબ આ 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે તો કે 2 વડે 2 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે તો કે 3 વડે અથવા તો ઇન્ટરચેન્જ કરી નાખો આનો સહગુણક 2 છે તો સમીકરણ 1 ને 2 વડે આનો સહગુણક 3 છે તો સમીકરણ 2 ને 3 વડે ગુણીએ તો y સરખા થઈ જાય તો સમીકરણ 1 ને 2 વડે તથા સમીકરણ 2 ને 3 વડે ગુણતા કે જેસે વિદ્યાર્થી મિત્રો સરતા તો જો 2 વડે ગુણીએ કે આખા સમીકરણના તમામ પદને 2 વડે ગુણવા પડે તો 2 ગુણ્યા 2 એટલે 4x 2 ગુણ્યા 3 એટલે 6y બરાબર 2 ગુણ્યા 5 એટલે કે 10 આ નવ સમીકરણ 3 વિદ્યાર્થી મિત્રો દાખલો એ જ છે આગળ તમને સમજાયું એમાં x સરખા કર્યા હતા તો જવાબ x ની કિંમત 1 અને y ની કિંમત 1 મળી હતી અહીંયા આપણે y સરખા કરીએ છીએ જો તો બરોબર સમીકરણ 1 ને 2 વડે ગુણી નવું સમીકરણ મળ્યું સમીકરણ નંબર 3 સમીકરણ 2 છે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 છે એટલે કેટલા વડે ગુણવાનો 3 વડે ગુણાકાર કરી 3 ગુણ્યા 3x એટલે 9x 3 એને ગુણ્યા -2 એટલે -6y 3 એને ગુણ્યા 1 એટલે 3 આ સમીકરણ નંબર 4 હવે જો આ y સરખા કર્યા છે જે પદ સરખા કર્યા હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ આગળ x માં શું થતું હતું બે નિશાની સરખી હતી તો તમામ પદની એક સમીકરણના તમામ પદની નિશાની આપણે બદલી નાખી હતી પણ વિદ્યાર્થી મિત્રો અહીં શું થાય છે બરોબર જો y સરખા કર્યા છે ને તો આની પ્લસ છે ને અહીંયા માઈનસ છે એટલે કે નિશાની અલગ અલગ જ છે તો અલગ અલગ હોય એટલે બદલાવવાની જરૂર નથી એટલે કે હવે બંને સમીકરણો આપણે શું કરીએ છીએ સરવાળો કરીએ છીએ જો નિશાની બદલીએ તો સમીકરણની આપણે બાદબાકી કરીએ છીએ એવું કહી શકાય અને અહીંયા નિશાની અલગ અલગ છે એ ઉડાડવા માટે શું કરવું પડશે એનો સરવાળો કરીએ છીએ તો સમીકરણ 3 અને સમીકરણ 4 નો આપણે સરવાળો કરી નાખીએ 4x વત્તા 9x એટલે 13x પ્લસ 6y માઈનસ 6y એટલે 0 થઈ જશે પદ ઉડી જશે બરાબર 10 વત્તા 3 એટલે 13 તો અહીંયા x ને કરતા બનાવો 13 ના છેદમાં 13 તો x ની 13 ભાગ્યા 13 એટલે x ની કિંમત 1 હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા y ની આપણે y નો લોપ કર્યો તો કિંમત પેલા કોની મળી હતી x ની આગલા દાખલામાં આ દાખલા લીધે આગળની રીત જો આમાં x સરખા કર્યા હતા એટલે કે x નો લોપ કર્યો તો આપણે y ની કિંમત મળે અહીંયા y નો લોપ કરીએ છીએ એટલે સૌથી પહેલા x ની કિંમત મળશે તો x બરાબર 1 તો x બરાબર 1 ની કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો સમીકરણ 1 માં કિંમત મૂકી કે x બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા વિદ્યાર્થી મિત્રો સમીકરણ લખી 2x વત્તા 3y બરાબર 5 બરાબર છે x ની જગ્યાએ કેટલા લખશું 1 તો 2 ને ગુણ્યા 1 વત્તા 3y બરાબર 5 2 નો 1 સાથે ગુણાકાર કરો 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 3y બરાબર 5 તો 3y ને કરતા બનાવો 3y બરાબર 5 - 2
तो 3y बराबर 5 માંથી 2 બાદ કરો તો 3 રહેશે y ને કર્તા બનાવો 3 ગુણાકારમાં છે છેદમાં જશે 3 ભાગ્યા 3 તો y ની કિંમત 1 મળી જશે વિદ્યાર્થી મિત્રો તો સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y બરાબર 1 અને 1 થશે તો વિદ્યાર્થી મિત્રો લોકપ્રિય ખરેખર સેલી છે બે જ વસ્તુ યાદ રાખો નંબર 1 કોઈ એક ચલના સહગુણક સમાન હોવા જોઈએ કોઈ એક ચલના સહગુણક કેવો હોવો જોઈએ સમાન હોવા જોઈએ જો ન હોય તો યોગ્ય સંખ્યા વડે ગુણી જો ન હોય તો યોગ્ય સંખ્યા વડે ગુણી સહગુણક સમાન કરો આપેલી વસ્તુ યાદ રાખો કોઈ એક ચલના સહગુણક સમાન હોવા જોઈએ જો ન હોય તો યોગ્ય સંખ્યા વડે ગુણી એના સહગુણક સમાન કરવાના અહીં આપણે જોયું હતું y ના સરખામણી માટે પહેલા સમીકરણને 2 વડે ગુણા બીજાને 3 વડે x ના સમાન કરવા માટે પહેલા સમીકરણને 3 વડે બીજા સમીકરણને 2 વડે આપણે ગુણ્યા બીજો નિયમ જેના સહગુણક સમાન હોય તેની નિશાની અલગ-અલગ હોવી જોઈએ અલગ-અલગ હોવી જોઈએ જો ન હોય શું કહ્યું તો આપણે જો ન હોય તો કોઈ એક સમીકરણની એક સમીકરણના તમામ પદની નિશાની બદલી નાખો જો ન હોય તો કોઈ એક સમીકરણના તમામ પદની નિશાની બદલો વિદ્યાર્થી મિત્રો બે જ વસ્તુ યાદ રાખો કે લોકપ્રિય ખૂબ જ સેલી છે હું માનું છું ત્યાં સુધી તમને આ મેથડ પ્રોપર મગજમાં બેસી ગઈ હશે તો આવા દાખલાઓ છે સ્વાધ્યાયના વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર આપણે ગણીશું આભાર જય શ્રી કૃષ્ણ